હવે જોઈએ દુનિયાની 10 મોટી ખબર. ક્વોડ દેશોના નેતાઓનું સંમેલન યોજાયું. વર્ચ્યુઅલ સંમેલનમાં પીએમ મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, જાપાનના પીએમ યોશિહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને ભાગ લીધો. આ સંમેલનમાં હિન્દ પ્રશાંતને સ્વતંત્ર, મુક્ત અને સમાવેશી બનાવવા માટે સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવી. પીએમ મોદીએ કહ્યું કે અમારા એજેન્ડામાં વેક્સિન, જળવાયુ પરિવર્તન જેવા મુદ્દા સામેલ છે. સાથે કહ્યું કે ક્વોડ હંમેશા હિન્દ પ્રશાંત ક્ષેત્રીયમાં મહત્વપૂર્ણ આધારના રૂપમાં રહેશે. આતંકીઓ સામે યુદ્ધમાં યુરોપિયન યુનિયનની મહત્વની ભૂમિકા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ નાગરાજ નાયડુએ કહ્યું કે યુરોપમાં આતંક સામે લડતમાં અને નવા ઉભરાતા જોખમોનો સામનો કરવા માટે યુરોપિયન યુનિયન મદદગાર સાબિત થઈ રહ્યો છે. અમેરિકાના પેન્ટાગનમાં અમેરિકી સાંસદોની સમિતિ યોજાય, જેમાં અમેરિકાની ભારત સાથેની ભાગીદારી અંગે જણાવતા એક સાંસદે કહ્યું, સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા યુનાઇટેડ સ્ટેટ્સ હંમેશા મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેનની સરકાર ભારતને શસ્ત્રો અને ઉપકરણો પૂરા પાડીને સૈન્ય અને તકનીકી સહયોગને વધુ મજબૂત કરી રહી છે. ફરી એકવાર ભારતને પરેશાન કરવાની ચીનની મેલી મુરાદ સામે આવી. ચીન સંસદ દ્વારા પંચવર્ષીય યોજનાને મંજૂરી આપવા સાથે પોતાના દેશમાં વિકાસ કાર્યોને ગતિ આપવાની જાહેરાત કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીને બ્રહ્મપુત્ર નદી ઉપર તિબેટ પાસે બંધ બનાવવાની અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બનાવવાની પરવાનગી પણ આપી. આ બંધ ભારતના અરુણાચલ પ્રદેશની નજીક હોવાથી ભારત માટે જોખમ સમાન. અમેરિકાની વારંવારની ચેતવણી બાદ પણ ચીનની સરકારે હોંગકોંગને લગતા કાયદાને પસાર કર્યો. ચીનની આ હરકતથી અમેરિકાએ આકરી ટીકા કરી. સાથે જ અમેરિકાએ ચીન પર હોંગકોંગમાં લોકતંત્રની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો. ચીની સરકારે પસાર કરેલા કાયદા મુજબ ચીન જ્યારે પણ ઇચ્છે ત્યારે કોઈપણ ઉમેદવારનું નામાંકન રદ કરી શકે છે. ઉપરાંત જાહેર જનતા દ્વારા ચૂંટાયેલા વિધાન પરિષદને સભ્યોને ગેરલાયક ઠેરવી શકે. બ્રિટનના પ્રિન્સ વિલિયમે પોતાના ભાઈ પ્રિન્સ હેરી અને ભાભી મેગન માર્કેલ દ્વારા લગાવેલા આરોપો પર શાહી પરિવારનો કર્યો બચાવ. પ્રિન્સ વિલિયમે કહ્યું કે બ્રિટિશ શાહી પરિવાર નસ્લવાદમાં વિશ્વાસ નથી રાખતો. આ પહેલા બંકિંગહામ પેલેસ તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં હેરી અને મેગનના નસ્લભેદ અને દુર્વ્યવહારના આરોપોનો જવાબ આપવામાં આવ્યો હતો. અમેરિકન બિઝનેસમેન વોરેન બફેટ 100 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા બિઝનેસમેનની ક્લબમાં સામેલ છે. વોરેન બફેટ આ ક્લબમાં સામેલ થનાર દુનિયાના 6ઠા ઉદ્યોગપતિ છે. કંપનીના શેરમાં અણધારે ઉછાળો આવતા બફેટની સંપત્તિમાં વધારો થયો. કંપનીના શેરમાં વધારો થવાથી બફેટની સંપત્તિ 100.4 અબજ ડોલર પર પહોંચી હતી. 90 વર્ષના વોરેન બફેટ બર્કશાયર હેથવેના ચેરમેન છે. આર્કટિક વિસ્તારમાં આવેલા રશિયાના ઉત્તરી પ્રાંત સાયબિરિયામાં ડીઝલ ઢોળાવા બદલ એક કંપનીને 2 અબજ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો. થર્મલ પાવર પ્લાન્ટમાં આવેલી બળતણની ટાંકીનો હિસ્સો તૂટી જતા 21,000 ટન જેટલું ડીઝલ નદી અને જમીન પર ઢોળાયું હતું. સ્થિતિ ગંભીર થતા રશિયન પ્રમુખે ત્યાં પર્યાવરણને કટોકટી જાહેર કરીને કંપનીને 2 અબજ ડોલરનો દંડ ફટકાર્યો. ફ્રાન્સમાં આવેલી ક્લાઉડ સર્વિસ કંપનીમાં આગ લાગતા અસંખ્ય વેબસાઇટ બંધ થઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ફ્રાન્સની સરકારી વેબસાઇટ્સ પણ ઠપ થઈ ગઈ હતી. આગના કારણે કંપનીમાં આવેલા 4 ડેટા સેન્ટર બળીને ખાખ થયા. આગ લાગવાના કારણથી તપાસ શરૂ કરવામાં આવી. કંપની યુરોપની સૌથી મોટી ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર હોવાથી વ્યાપક અસર જોવા મળી.